प्राचीन गुजरात में मुख्य तौर पे जो है मौसम ड्राई रहेगा अगले आने वाले चार से पाँच दिनों में जो है बारिश के किसी भी प्रकार के अनुमान नहीं है और साथ ही अगर हम बात करें न्यूनतम तापमान की तो न्यूनतम तापमान भी मोस्टली जो है अगले पाँच से छः दिन जो है नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी कुछ जगहों पर जो है तापमान मिनिमम तापमान जो है उसमें जो है एक से दो डिग्री की बढ़ोतरी भी देखी जा सकती है साथ ही बात करें अगर हम पिछले 24 घंटों में जो है दर्ज किए गए न्यूनतम तापमान की तो इसमें गांधीनगर में जो है 11.8 डिग्री सेल्सियस तथा तो अहमदाबाद में जो है चौदह तो डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है

રાજકોટના હતો અને તે બંને વિદ્યાર્થીઓને હાલ સસ્પેન્ડ કરી દેવાયા છે પોલીસ કેસ કારણ કે હજી પંદર વર્ષથી નાની છે માટે પોલીસના જે માનવ અધિકારીના નિયમ પ્રમાણે એની કાર્યવાહી થઈ છે પરંતુ આ બાબત આપને જાગૃત કરે છે તમામ હોસ્ટેલ શાળાઓ કારણ કે એ તો બાળકને પછી આખો દિવસ સાથે ન હોય પણ આવી ચોક્કસ જાગૃતતાની પ્રેમ દયા કરુણાના પાઠો વિદ્યાર્થીઓને જ એના પ્રાર્થનામાં કે દર મહિને

ગઈકાલે જ શિક્ષણ સમિતિએ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળાને જર્જરિત બિલ્ડિંગ અંગે નોટિસ પાઠવી હતી અને તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી લેવા માટે સૂચન કર્યું હતું જોકે નોટિસ આપ્યા બાદ પણ પાલિકા તંત્ર પર આરોપ લાગ્યા છે કે પાલિકાએ માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો છે જે શાળાઓને બિલ્ડિંગ અંગે નોટિસ આપી છે તેની નચી કન્યા બિલ્ડિંગમાં શાળા કાર્યરત છે એટલે સવાલો એ ઊઠી રહ્યા છે કે શું નોટિસ આપી અને શિક્ષણ સમિતિનું કામ પૂર્ણ થઈ જશે

રામોહન રાય પ્રાથમિક શાળા સૈયદ મહર્ષિ અરવિંદ પરિસ્થિતિ જોતા એના ઇમારત પરિસ્થિતિ જોતા અને જે બાળકો ભણી રહ્યા છે જે દેશનું ભવિષ્ય છે તે આવી લાચારી અનુભવાય તેવી સ્કૂલ ની અંદર ભણતા હોય એ લોકોના જીવનના જોખમે ના બાળકોના રમવા બાબતનું કોઈ ધ્યાન આપી રહ્યા છે પાણીની ટાંકીઓ છે ત્યાં આગળ વેલા ઉગી ગયેલા છે કંડમ થઈ ગયેલી હાલત છે કેટ કેટલી જગ્યાએ પોપડા પડેલા છે પોપડા પડી ગયેલા પોપડાને પણ ઉઠાવવાની તસદી અહીં આગળના જે આચાર્ય હશે કે જે જવાબદાર અધિકારી હશે એને લીધી ના હોય

આ પ્રવાસની મંજૂરી વગર કોઈપણ શાળા પ્રવાસ ખેડે તો એ બિલકુલ ગેરકાયદેસર કહી શકાય અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ તેમની સામે દંડ પણ થઈ શકે અને વધુમાં અમારી વડી કચેરી દ્વારા જે કોઈ આગળની સૂચનાઓ મળે તે પ્રમાણે એને એમની સામે કાયદેસરના પગલાં લઈ શકાય અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે એટલે એવું નથી કે આમાં ગંભીરતા રાખી ન શકાય ગંભીરતા રાખીને જ તમામ શાળાઓએ મંજૂરી ખેડવી જોઈએ મંજૂરી વગરની કોઈપણ પ્રકારની

ત્યારે મળતી વિગતો મુજબ જે અરજદાર છે તેને રેન્જ આઈજી નિલેશ જાજડીયા પાસે રજૂઆત કરી હતી કે મારી પાસે આ લોકો વીસ લાખ રૂપિયા માંગે છે ખાતા ફ્રીઝ કરવાના ધમધમાટ શરૂ થયો હતો ત્યારે રેન્જ આઈજી દ્વારા તાત્કાલિક એસઓજી પીઆઈ એમ ગોહિલ તેમજ ત્યાંના જે એએસઆઈ છે દીપક જાની તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા ત્યારબાદ તપાસ નો ધમધમાટ થતા માણાવદરના સીપીઆઈ ની પણ ભૂમિકા સામે આવી હતી અને માણાવદરના સીપીઆઈ જે તરલ ભટ્ટ છે તે છે તે આની અંદર વચે ભૂમિકા કરતો હતો અને અરજદાર ને એવું કહેતો હતો કે તમારે આમાંથી છૂટું હોય તો વીસ થી પચીસ લાખ રૂપિયા છે તે તમારે અમને આપવા જોઈએ આ સમગ્ર બનાવને મામલે પોલીસ બેડામાં મચી ગયો ત્યારે આજે રેન્જ આઈજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ જે કૌભાંડ છે તે ઇન્ટરનેશનલ પણ હોઈ શકે તેવું આઈજીએ જણાવ્યું હતું હાલ જે છે તરલ ભટ્ટ સહિત જે એસઓજી ના એસઆઈ થઈ એએસઆઈ સહિત તરલ ભટ્ટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ સમગ્ર મામલે હાલ એટીએસ ને તપાસ સોંપી દેવામાં આવી છે અને એટીએસ આમાં વધુ ખુલાસા કરશે પણ ઓડા મોટા તોડકાની અંદર કરોડો રૂપિયાના બે નામી જે વ્યવહારો છે તે સામે આવવાની શક્યતા હાલ જોવાયરી છે તેને લઈ અને રેન્જાઈજી પણ શક્યતા દર્શાવી છે કે આ જે મામલો છે તે ખૂબ ગંભીર છે અને અગાઉ પણ જ્યારે તરલ ભટ્ટ અમદાવાદ હતા ત્યારે પણ આવા કથિત કૌભાંડ કરેલા છે જેને લઈ તે દિશામાં પણ હાલ જે છે એટીએસએ તપાસ શરૂ કરી છે જી મિત્ર બિલકુલ અતુલ આભાર સમગ્ર માહિતી બદલ તો પોલીસ તપાસમાં અનેક ચોકાવનારા ખુલાસા થયા છે જોડાણાના હુમલો થયો ઉદાર બીડી ના આપતા પર હુમલો થયો આપતા પુત્રએ જ આ હુમલો કરી દીધો ધોકા અને લાકડી વડે આ હુમલો કર્યો પાંચને ઈજા પહોંચી છે ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલ ખસેડાયા છે કડી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ નોંધાવી છે બનાસકાંઠાના શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ થઈ ઉધાર મસાલો ના આપતા હુમલો થયો પાર્લર માલિકને કાચની બોટલ મારતા ઈજા પહોંચી પોલીસે આરોપીની અટકાયત કરી છે જામનગરમાં કાલાવડની શાળામાં વિદ્યાર્થીને માર માર્યો લેશન ના લાવતા આચાર્યએ ઢોર માર માર્યો દિવ્યજ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યો મોલપેનથી માથા અને હાથમાં માર માર્યો હતો વિદ્યાર્થીને માર મારવા મુદ્દે સંચાલકનો ઢાંક પીછોડો અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે દિવ્યજ્યોત શાળાના કે જ્યાં વિદ્યાર્થીને માર માર્યો આણંદના ઉમરેઠમાં આચાર્ય વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઇજાગ્રસ્ત થયો હતો સુંદરપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ ભૂલથી લાત વાગી હોવાની કબૂલાત કરી છે ત્યારે આ મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની તમામ જવાબદારી ઉઠાવી છે તો દ્વારકાના સલાયામાં સામે આવી ચોંકાવનારી એક ઘટના યુવકની બંને પત્નીઓએ દવા પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ દવા પીધી હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં એક પત્નીનું મોત છે અને એકને હોસ્પિટલ ખસેડવામાં આવી છે મહેસાણામાં કડીવા કાસ્વા ગામે તસ્કરો ત્રાટક્યા મંદિરની દાનપેટી તોડી રકમ લઈ ફરાર થયા તો કાંચી ભગત મંદિરમાં ચોરી કરી રિક્ષા લઈ ચોરી કરવા આવેલા તસ્કરો ફરાર થયા પોલીસે ઘટનાના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટની હવેથી ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે કાંકરિયા લેક ફ્રન્ટથી હવે હવે ડિજિટલ તમે ટિકિટ ટિકિટ મેળવી શકશો લાંબી માટે રાહ નહી કાંકરિયા લેક ફ્રન્ટ વેબસાઇટ પરથી કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ તમે ઘરે બેઠા મેળવી શકશો બસ કાંકરિયા પ્રવેશ પહેલા માત્ર મેસેજ કે ઇમેલમાં આવેલ ક્યુઆર કોડ સ્કેન કરી તમે આ પ્રવેશ મેળવી શકશો મુલાકાતીઓ કોઈપણ પણ સ્થળેથી ડિજિટલ માધ્યમ જેવા કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મોબાઈલ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ ફાસ્ટેગ અને કાર્ડ સ્વાઇપ સ્ક્રેચ અથવા તો એનએફ સીનો પણ ઉપયોગ કરી તમે ઓનલાઈન ટિકિટ ખરીદી શકશો એમસી દ્વારા ડબલ્યુ 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 ડોટ કાંકરિયા લેક ટિકિટ ડોટ કોમ નામની વેબસાઇટ શરૂ કરવામાં આવી છે ત્યારે મુલાકાતીઓ પણ ડિજિટલ ટિકિટની સરાહના કરી રહ્યા છે એમાં આપણા પ્રધાનમંત્રી સાહેબે જે આપણે લોકોને પ્રોત્સાહિત કર્યા છે તો મને આ ટિકિટ ખરીદી વખતે ખૂબ જ મજા આવી બહુ સરળ છે અને ઘરેથી તમે બેઠા બેઠા આને ઓનલાઈન પરચેસ કરી શકો લાઇનમાં ઊભા ના રહેવું પડે અને શનિ રવિ અહીંયા કાંકરિયા લેક ફ્રન્ટ ઉપર તો બહુ જ રસ હોય છે

ક્યુ કોડના કોડ ના માધ્યમથી આપ ટિકિટ બુક કરી શકો છો અને અલગ અલગ જે તબકાઓ છે પહેલા અહીં કાકરીયાલ લેક ફ્રન્ટ જે છે તેનું આખું પિક્ચર આવશે ત્યારબાદ એ તારીખ છે મોબાઈલ નંબર છે આપનું નામ આપનો ઈમેલ અને આપે કેટલા વ્યક્તિઓ છે એ ચિલ્ડ્રન્સ હોય કે મોટા હોય છે ત્યાં ટિકિટના ભાવ લખેલા છે અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તેની પણ તમે ઓનલાઈન ટિકિટ લઈ શકશો અને સરળતાથી આ ટિકિટ સ્કેન કર્યા બાદ ટિકિટ લીધા બાદ એ તમને એક મેસેજ આવશે મેસેજના માધ્યમથી આપ જ્યારે પણ લાઇન ઉપર ઊભું નહીં રહેવું પડે આપની ટિકિટ બારી ઉપર નહીં ઊભું રહેવું પડે જે લાંબી લાઈનો હોય છે ત્યારબાદ આપણે જ્યારે પણ સીધા એન્ટ્રી ગેટ ઉપર ઊભા રહેશું ત્યાં જ તમને એ જે સ્કીન જે કોર્ટ છે એ કોડના માધ્યમથી આપને પ્રવેશ આપી દેવાશે જેથી આપનો સમય ચોક્કસપણે બચશે નવતર પ્રયોગ નગરપાલિકાએ શરૂ કરશે કહેવાય રહ્યું છે કે આવનાર સમયમાં હજુ પણ એની એક્ટિવિટી કાંકરિયા લેકફ્રન્ટમાં ચાલી રહી છે તેને ઓનલાઈન બનાવવાનું કામ નગરપાલિકા અહીં કરી રહ્યું છે એટલે આપ હવે કાંકરિયા લેકફ્રન્ટ આવતા હોય તો ચોક્કસપણે ડિજિટલ માધ્યમનો આપ અહીં ઉપયોગ કરશો તે એ સુનિશ્ચિત થઈ રહ્યું છે કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝિન અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાનું સૌરાષ્ટ્ર નિમ્બારકપીઠ મોટા મંદિર સમગ્ર રાજ્ય અને દેશના લોકોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી ત્રણથી બાર ફેબ્રુઆરી સુધી મુરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે લીમડી સુરેન્દ્રનગર રોડ પર વિશાળ કથા મંડપ તેમજ રસોડું તૈયાર કરવામાં આવી રહ્યું છે આ કથામાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોના રાજ્યપાલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સહિત લોકો ઉપસ્થિત રહેશે રામકથાની સાથે સાથે એક હજાર એકસો અગિયાર કુંડી મહાય આધારિત ખેતીને પ્રોત્સાહન અપાશે સાથે ગાય આધારિત ખેતીથી તૈયાર થયેલ વિવિધ વસ્તુઓ વિતરણ કરવામાં આવશે કથા દરમિયાન યોજાશે જેમાં સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહેશે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અમારા લીમડી મોટા મંદિરના ચાર પેઢીના આશ્રિત શિષ્ય સેવક

પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે લોકોના ઘરમાં પગડું પાણી ભરાવાની આ તસવીર છે રાધનપુરની આ ચોમાસાના દ્રશ્યો નહીં પરંતુ ભર શિયાળાના છે રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ઘર અને ખેતરમાં પાણી ભરાયા ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે હાલા કેનાલ ઓવરફ્લો થતા પંદર વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યા જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એરંડા મકાઈ ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેમને વેઠવું પડે છે માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતોની માંગ છે હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ રહી છે હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંઈક આ રીતે રાજીનામાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં હડકમ મચી ગયો ઘણા સમયથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળો ચાલતી હતી અંતે ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ભર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર પહોંચી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને પોતાનું રાજીનામું આપી કેસરિયા કરવાની જાહેરાત કરી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ સાથે પહોંચી રાજીનામું આપી કહ્યું કે મારી કોઈ મજબૂરી નથી મને કોઈ લોકસભા વિધાનસભાની પ્રોમિસ નથી પાર્ટીનો આદેશ હશે તો ચૂંટણી લડીશ મને કોઈ મંત્રીપદની પણ ઓફર નથી આ સાથે ગુજરાતમાં એક જ માસમાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા વિધાનસભા ખંડિત થઈ ગઈ છે એક જ માસમાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ સીજે ચાવડાએ રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હવે અપક્ષના ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપ્યું આ સાથે જ ભાજપના ડોક્ટરનું વધુ એક ઓપરેશન સફળ રહ્યું ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભાની બેઠકો 182 માંથી 178 થઈ ગઈ છે જેમાં ભાજપ 156 ધારાસભ્ય કોંગ્રેસના 15 બચ્યા અપક્ષના ઘટીને બે અને આમ આદમી પાર્ટી અને એનસીપી ના એક એક ધારાસભ્યનો સમાવેશ થાય છે તો કોંગ્રેસ એમએલએના રાજીનામા પર બોલ્યા ચૂડાસમા ગીર સોમનાથના કોંગ્રેસ એમએલએ વિમલ ચૂડાસમાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી જેમને જવું છે એ જવાના છે તો રાજીનામાની અટકળોને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ફગાવી લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે ગુજરાતમાં તૂટતી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીકે ગુજરાતમાં ધામા નાખ્યા કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી સ્ક્રીનિંગ કમિટીની રચના થયા બાદ પહેલીવાર મળી બેઠક બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા ગુજરાત સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રજની પાટીલ અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લોકસભા માટે ચેરમેન રજનીભાઈ પાટીલે હુંકાર કર્યો કે ગુજરાતમાં વધારે વધારે તાકાતથી લડીશું ચૂંટણી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા ગયાસુદ્દીન શેખ લાલજી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા તો કોંગ્રેસ એમએલએ ના રાજીનામા પર મોકુલ વાસનીકે કહ્યું કે કોંગ્રેસ વિચારધારાવાળા લોકો મજબૂતીથી રહેશે નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું છોડી ગયેલાઓની અલગ અલગ સ્થિતિ હશે રાજ્યમાં શિયાળો તેની ચરમ પહોંચ્યો છે કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે સુસવાટા મારતા પવનમાં લોકો થર થર ધ્રુજી રહ્યા છે ત્યારે સત્તર શહેરમાં પંદર ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો રાજ્યમાં હાલ નલિયા આઠ ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે આ સાથે અમદાવાદમાં બાર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસા અને વડોદરામાં બાર ડિગ્રી રાજકોટમાં તેર ડિગ્રી ભુજ અમરેલી કેશોદમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં તાપમાનમાં વધારો થશે એટલે કે ઠંડી ઘટશે લોકોને ઠંડીથી રાહત મળશે રાજકોટના દેલનગર વિસ્તારમાં આરએમસીની કચેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો બે હજાર ઓગણીસમાં બનેલી સોસાયટીના પાણીના ભાવનગરના મેઘના પરમારે વિદેશમાં રહી અને ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ અનોખા અંદાજમાં રજૂ કરી છે મેઘના પરમાર જય શ્રી રામ જેવા આકાર બને તે રીતે નાનું પ્લેન ચલાવી અવકાશમાં ચલાવી પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી અમેરિકાના ફ્લોરિડા કોર્ટ મયસમાં બે હજાર એકવીસથી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે છ હજાર ફૂટની ઊંચાઈએ મેઘના પરમારે પાંચસો કિલોમીટરના અંતરમાં જય શ્રી રામ લખી નવો રેકોર્ડ સર્જ્યો છે મૂળ ભાવનગરના બચૂડ ગામની દીકરી મેઘના પરમારે અનોખો રેકોર્ડ પોતાને નામે કરતા પરિવારમાં ખુશીનો માહોલ છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે અડતાલીસ દિવસ પહેલા મહેસાણાના ખેરાલુ શહેરના યુવાનોની ટીમ વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરથી અખંડ જ્યોત લઈ અયોધ્યા રવાના થઈ હતી રામલલ્લાના દર્શન કરી યુવાનોની આ ટીમ ખેરાલુ પરત પહોંચી છે યુવાનોએ અડતાલીસ દિવસની પદયાત્રાનો અનુભવ વર્ણવ્યો હતો તેમણે કહ્યું કે અડતાલીસ દિવસની પદયાત્રા દરમિયાન અમે પાંચ લાખ લોકોને રૂબરૂ મળી શ્રી રામનો સંદેશ સાથે પહોંચવાનો સંકલ્પ કર્યો છે અને જેની સામે પંદર લાખ લોકો સાથે મુલાકાતો કરી રામ ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો અને નવી મૂર્તિની અમે જ્યારે દર્શન થયા જાણે સાક્ષાત અંદર પ્રભુ શ્રી રામ હોય એ રીતની અનુભૂતિ થઈ અને દરેક યાત્રાળુને અડતાલીસ દિવસ અમને ચાલતા ચાલતા થયા અડતાલીસ દિવસમાં નર્મદાના પોચામાં આવેલા નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરમાં એક હજાર આઠ ફૂટની માળા ચઢાવાઈ છે રાજસ્થાન જન્મંચના પ્રમુખ કૈલાસ સોની નેતૃત્વમાં વિશ્વનો સૌથી લાંબા ફૂલોનો હાર મંદિર પર ચડાવવાયો હતો પચાસ થી પણ વધારે કારીગરો દ્વારા ચારસો થી વધારે ફૂલો સફેદ પીળા અને કેસરી ફૂલો સાથે એક હજાર આઠ ફૂટની આ ભવ્ય માળા તૈયાર કરાઈ છે આ માળા વિશ્વની સૌથી લાંબી માળા હોવાનું લીમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવું છે મંદિરની ઉપર ભગવાનને તો દરરોજ સંતો પુષ્પમાળા પહેરાવીને ભગવાનની પૂજા અર્ચના કરે છે પણ એ ભક્તના હૃદય કે મારે જે ભગવાનનું મંદિર છે એ મંદિરની પૂજા કરવી છે અને મંદિરને પુષ્પમાળા ચડાવી અને મંદિરનું ભવ્ય સ્વાગત કરવું છે તો આવી રીતે એમની ભાવનાથી આ સુંદર મજાનું અહીંયા કાર્ય થયું છે ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં અનેક તીર્થધામો આવેલા છે અને તીર્થધામોમાં ખાસ કોઈચા જે સ્વામિનારાયણ મંદિર છે પ્રખ્યાત છે તમને બતાવવા જઈ રહ્યો છું કે આજે પોલચા સ્વામિનારાયણ મંદિર છે અને કોઈચા સ્વામિનારાયણ મંદિર પર આજે એક હજાર આઠની જે માળા ચડી રહી છે જે પુષ્પની માળા છે એ તમે જોઈ શકો છો કેમ કે જે આ એક હજાર આઠની માળા જે છે એ બનાવવામાં આવી છે લગભગ ચારસો કિલો જેટલા ફૂલ યુઝ કરવામાં આવ્યા છે અને આ જે પુષ્પ યુઝ કર્યા બાદ આ જે મંદિરની ચારેર એને ફેરવામાં આવી રહી છે ખાસ વાત કરીએ તો આપણી સાથે જ જે માળા બનાવનાર છે એમની સાથે વાત કરીએ कैसे बनाई गई है कितने फूल यूज किए और ये कैसे चढ़ाया जाएगा आज हमने विश्व की सबसे बड़ा फूलों का तिरंगा हार बनाने का कार्य किया है एक हजार आठ फीट लंबा है इसमें लगभग पचास से अधिक व्यक्तियों ने इसमें सहयोग किया है चार सौ ऐसी चार सौ किलो से अधिक इसका फूलों का इस्तेमाल किया गया है विभिन्न रंग के फूल हैं ताजा फूलों का इस्तेमाल किया गया है हम खड़े हैं स्वामी नारायण मंदिर कोयचा में नीलकंठ धाम में जो विश्व का सबसे बड़ा मंदिर है स्वामीनारायण भगवान का वहाँ पर गुम्बज के ऊपर एक हजार आठ फीट का माला को अर्पण करने का सौभाग्य मिला है मैं भीलवाड़ा राजस्थान से आया हूँ कैलाश सोनी राजस्थान जर्मनी बिल्कुल बताइए खास करके कि ये जो माला में जो कितने दिनों लगे ये माला बनाने में और खास ये मंदिर पे ही आप चढ़ाने जा रहे हैं क्या उद्देश्य का मेरा उद्देश्य है स्वामी नारायण भगवान का जो मंदिर है उसमें श्रद्धालु का भाव भक्ति और बढ़े जो पूरे देश ही नहीं विदेश से इस मंदिर के प्रांगण में आए इसको लेकर हमने 1008 हजार फीट का विश्व का सबसे बड़ा पुष्पाहार बनाया गया है जिसमें दिव्य और भव्यता जो इस मंदिर की है वो पूरे विश्व में नजर आवे और विश्व के आप वर्ल्ड रिकॉर्ड बनाने जा रहे हैं क्या बनेगा ये वर्ल्ड रिकॉर्ड ऐसे बनेगा क्योंकि इससे पूर्व का बना हुआ रिकॉर्ड एक सौ फीट का उसी रिकॉर्ड को मैंने खुद ने एक सौ फीट के रिकॉर्ड ऐसी

આજે ચડી રહી ગુજરાતી દ્વારકાના ખંભાળિયા જામનગર હાઈવે પર ઝાંખરના પાટિયા નજીક કારમાં અચાનક જ આગ લાગી આગ બાદ અચાનક જ બ્લાસ્ટ થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે ગમ્ય કારણોસર કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે બ્લાસ્ટ બાદ થતા આ આગના કારણે વિકરાળ આગે સ્વરૂપ ધારણ કર્યું હતું બોટાદના બારે રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ છેલ્લા બે મહિનાથી બંધ હોવાની દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અહીં ઇમરજન્સી સમયે જો દર્દીને અન્યત્ર રીફર કરવા પડે ત્યારે દર્દીને ખાનગી જવું પડે છે ઇમરજન્સીમાં દર્દીની સારવાર અર્થે ખાનગી વાહનો બોલાવવા પડતા હોય છે અને વધારે ભાડું હોવાથી દર્દીઓને વધારે હેરાન થવાનો છે એમ્બ્યુલન્સ બગડી ગઈ હોવાથી રાજકોટ રિપેરિંગ માટે ખસેડાઈ હોવાનું હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું કહેવું છે અને તે ઉપરાંત દર્દીઓને અહીં ઇમરજન્સી કેસમાં મંજૂરી લઈ એકસો આઠ વડે દર્દીઓને અન્યત્ર પહોંચાડવાની સુવિધા અપાઈ રહી હોય તેવો મેડિકલ ઓફિસ એટલી જરૂર પડે છે કે કોઈ સીમા નહીં જયારે એમ્બ્યુલન્સની જરૂર પડે તમે ડોક્ટર ને કહો ત્યારે ડોક્ટર એમ કે ભાઈ આની એમ્બ્યુલન્સ છે એમ એટલે છેલ્લા અઢી મહિને થી દર્દીઓ શિફ્ટ કરતા હતા ત્યારે એન્જિન એન્જિન ચોંટી ગયું હતું અને વાયર કેબલ વાયના જે વાયરિંગ છે એમાં થોડુંક શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી એટલે અત્યારે હાલમાં પંદર દિવસથી ગાડીની એસ્ટિમેશન માટે રાજકોટ મૂકેલી છે કડી સર્વ વિદ્યાલય કેમ્પસ અને કડી સર્વ કેરળવણી મંડળ દ્વારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું જેમાં પંદરસોથી વધારે વિદ્યાર્થીઓએ બે હજાર એકસો એકાવન ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રાના ભવ્ય આકાશી નજારો જોવા મળ્યો સમગ્ર શહેરના માર્ગો દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યા આ જ રાષ્ટ્રધ્વજને સત્યાવીસમી તારીખે અયોધ્યા ખાતે લઈ જવામાં આવનાર છે અને ત્યાં આગળ પણ મંદિર પરિક્રમા કરી ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા દેશની અંદર આપણા રાષ્ટ્રની અંદર રહે અને તમામ લોકોની અંદર એક રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિનું એક નિર્માણ થાય તેવું આયોજન આજે કરવામાં આવેલ છે જૂનાગઢમાં ગેરકાયદે દબાણોના ડિમોલ્યુશનનો મામલો અસરગ્રસ્ત લોકો કલેક્ટરના બંગલે પહોંચ્યા રજાના કારણે ઓફિસ બંધ હોવાથી બંગલે રજૂઆત કરવા પહોંચ્યા અસરગ્રસ્તોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી કલેક્ટર ન મળતા અસરગ્રસ્તોના બંગલા પર ધામા નખાયા કલેક્ટરના બંગલે પોલીસનો કાફલો ગોઠવાયો જુનાગઢના કાળવા નદી નજીક આવેલા દબાણો દૂર કરવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે શહેરમાં દબાણને લઈને અનેક વખત રજૂઆત કરાઈ હતી તદુપરાંત પ્રજાસત્તાક પર્વ નિમિત્તેની રાજ્યકક્ષાની ઉજવણી માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દબાણને લઈને ટકોર કરી હતી ટકોર બાદ મનપા તરફથી આજે વોકડા પરના દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ છે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તંત્રએ કરેલી દબાણની કામગીરીને લઈને સ્થાનિકોમાં અત્યંત રોષ જોવા મળ્યો તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપાએ આ મહત્વની કામગીરી કરી છે અને ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર